subscribe now and press the bell icon. Never miss an update. Namaste vidyarthi mitro, Jai Shri Krishna. Gangotri School Gondal ma aap sabnu hardik swagat chhe. Baal mitro, standard 5 subject maths ni andar apne chapter number 5 smart charts vishe abhyas kari rahya chhe. Aa prakaran na chhella ketlak lecture ni andar apne su joyu hatu to ke avruti chinha apne mukta joyu hatu. કોઈ પણ આપણે સંખ્યાની ગણતરી કરતા હોય જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું કે ભાઈ તમે તમારો ફેવરિટ મૂવી જોઈ રહ્યા છો એ મૂવીમાં બ્રેક આવે છે ધારી લ્યો કે 7 બ્રેક આવે છે અને આ 7 બ્રેક ની અંદર તમે કાઉન્ટ કરો છો કે કેટલી એડવર્ટાઇઝમેન્ટ આવી તો એક એડવર્ટાઇઝમેન્ટ આવે તો તમે એક કાપો કરો છો આવી રીતે બીજી આવે તો આમ ત્રીજી આવે તો આમ ચોથી આવે તો આવી રીતે પાંચમી આવે તો આવી રીતે ટૂંકમાં એક આખો છે આ બ્લોક છે એ 5 કાઉન્ટ થાય બરાબર આવી રીતે આપણે આવૃત્તિ ચિહ્ન મુકતા શીખ્યા હતા અને કેટલાક આપણે પ્રશ્નોના જવાબ પણ તેના આધારે મેળવ્યા હતા હવે આજના આ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ આપણે ચાર્ટ જોયો હતો પ્રેક્ટિસ વર્કનો ક્વેશ્ચન 1 નો કે ગમતા પ્રાણીઓનો સ્તંભ આલેખ આપેલો હતો હવે એ જ અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક સ્વરૂપે આપેલું છે તમારા પાઠ્યપુસ્તકનું પહેલું જ પેજ એના પર જ આપેલું છે ક્વેશ્ચન 1 યામિનીએ પ્રાણીઓ અને પક્ષીઓ પર પ્રોજેક્ટ કાર્ય કર્યું તેણે વર્ગના પ્રત્યેક વિદ્યાર્થીને ગમતા પાલતુ પ્રાણી વિશે પૂછ્યું બરાબર અને નીચે મુજબ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું યામિનીએ પ્રોજેક્ટ કાર્ય કર્યું કે એને જાણવું હતું કે કયું પ્રાણી એવું છે કે જે સૌથી વધારે લોકોને પસંદ છે એના માટે શું કરે છે તો કે એના તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે શું કરે છે તો કે એને પૂછે છે પહેલા તો તે આવું કોષ્ટક બનાવી નાખે છે નામ લખે છે જે પેટ્સ હોય ને પાલતુ પ્રાણીઓ એના નામ લખે છે બરાબર બિલાડી કૂતરો સસલા ગાય પોપટ બકરી અને ખિસકોલી આટલા એ નામ લખે છે પછી જો કોઈ પણ વિદ્યાર્થી એમ કે બિલાડી તો બિલાડીમાં એક લીટો કરે કોઈ એમ કે ગાય તો ગાયમાં એક લીટો કરે કોઈ એમ કે પોપટ તો પોપટમાં એક લીટો કરે વળી પાછું કોઈ એમ કે પોપટ તો પોપટમાં બીજો લીટો કરે બરાબર એવી રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક એને બનાવ્યું હવે આપણે શું શોધવાનું છે તો કે આપણે દરેક પ્રાણીની સંખ્યા શોધવાની છે બરાબર છે દરેક પ્રાણીની સંખ્યા તો આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદરથી આવૃત્તિ ચિહ્ન ગણતા જશું અને સંખ્યા લખતા જશું ચલો બિલાડીની અંદર તો કે પહેલા 5 કેટલા છે 1 2 3 4 4 5 20 20 ને 21 22 23 24 તો બિલાડી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા છે 24 24 બરાબર છે ત્યાર પછી કૂતરો તો કે 1 2 3 4 5 6 6 5 30 અને અહીંયા 2 32 આવી જ રીતે કાઉન્ટ કરી લેવાય જે શોર્ટ ટ્રિક છે તમે એક 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 કાઉન્ટ કરવા બેસો તો તમારે સમય વધારે લાગશે ચાલો સસલા બે આખા બ્લોક છે એટલે 5 2 10 10 નેક્સ્ટ ગાય 1 2 3 4 4 5 20 ને 2 22 22 નેક્સ્ટ પોપટ 5 ને 3 8 બકરી 4 4 5 20 ખિસકોલી 1 2 3 3 5 15 બરાબર તો બિલાડી પસંદ કરતા વિદ્યાર્થીઓ છે 24 કૂતરો પસંદ કરતા વિદ્યાર્થીઓ છે 32 સસલું પસંદ કરતા વિદ્યાર્થીઓ છે 10 ગાય પસંદ કરતા વિદ્યાર્થીઓ છે 22 પોપટ 8 બકરી 20 અને ખિસકોલી 15 હવે તેના આધારે આપણે કેટલા પ્રશ્નોના જવાબ આપવાના છે એ આપીએ એ પહેલા આપણે એ જોઈ લઈએ કે કેટલા કેટલા પ્રશ્નોના જવાબ આમાંથી પૂછાઈ શકે બરાબર છે તમને એમ પણ પૂછે કે સૌથી વધારે કયું પ્રાણી પસંદ છે અથવા તો સૌથી વધારે લોકોને કયું પ્રાણી પસંદ છે સૌથી ઓછું કયું પસંદ છે ક્યાં બે પ્રાણી વચ્ચેનો તફાવત 2 4 6 8 10 આવું કોઈ પણ ક્વેશ્ચન આની અંદર પૂછાઈ શકે અથવા તો કે સસલું અને ગાય પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી પોપટ અને બકરી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી બરાબર આવું બધું આની અંદર પૂછાય શકે એમાંથી 3 ક્વેશ્ચન અહીંયા આપણે લીધેલા છે તે 3 ક્વેશ્ચનનો જવાબ આપણે મેળવીએ પહેલું યામિનીએ કુલ કેટલા વિદ્યાર્થીઓનો સર્વે કર્યો સર્વે એટલે શું તો કે જ્યારે તમે કોઈ એક બાબત માટે અલગ અલગ લોકોની રાય લ્યો છો અને પછી એના આધારે તમે શોર્ટ લિસ્ટ તૈયાર કરો તેને કહેવાય સર્વે તો અહીંયા કેટલા વિદ્યાર્થીઓનો સર્વે કર્યો તો આપણે આ બધાયનો શું કરવો પડે સરવાળો ચાલો 5 ને 8 13 14 15 16 17 18 19 20 21 21 નો એકડો વધી 2 2 ને 2 4 5 6 7 8 9 10 11 12 13 131
તો યામિનીએ કુલ 131 વિદ્યાર્થીઓનો સર્વે કર્યો. અહીં આન્સર લખી નાખશું આપણે. આન્સર હંમેશા પૂરા વાક્યમાં જ લખો. ઘણા વિદ્યાર્થીઓ હોમવર્કમાં ખાલી એનું લખી નાખશે 131, તો એ નહીં ચાલે. યામિનીએ 131 વિદ્યાર્થીઓનો સર્વે કર્યો. નેક્સ્ટ જોઈએ તો કે કૂતરો અને સસલા ગમતા હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા. તો કૂતરો ગમતા હોય તેવા વિદ્યાર્થીઓ પેલા કેટલા છે, તો કે 32, અને સસલું ગમતા હોય તેવા તો કે 10. તો આ બંનેનો આપણે શું કરવો પડે, સરવાળો. ચલો 2 અને 0 2 બરાબર, અને 3 ને 4 એટલે 42. તો અહીંયા લખવું પડે કૂતરો અને સસલા ગમતા હોય તેવા વિદ્યાર્થીઓ 42 છે બરાબર. નેક્સ્ટ, ગાય અને પોપટ ગમતા હોય તેવા. ગાય ગમે છે 22 ને, પોપટ ગમે છે 8 ને. 22 ને 8 30, તો અહીંયા જવાબ આવશે ગાય અને પોપટ ગમતા હોય તેવા વિદ્યાર્થીઓ 30 છે. રેડી? તો આવા ઘણા ક્વેશ્ચન તમને આની અંદરથી પૂછાઈ શકે. કોઈ પણ ત્રણનો પૂછે કે ભાઈ કૂતરો, બિલાડી અને ગાય ગમતા હોય તેવા પ્રાણીઓ, સોરી, તેવા વિદ્યાર્થીઓની સંખ્યા, એવું પૂછી શકે. બરાબર છે? તો ટૂંકમાં કોષ્ટકના આધારે જ છે. એક તો આવૃત્તિ ચિહ્ન ગણતા આવડવું જોઈએ, સંખ્યા પરથી આવૃત્તિ ચિહ્ન મૂકતા આવડવું જોઈએ. બસ સરવાળો બાદબાકી કરીને તમે એના આધારે કોઈ પણ પ્રશ્નોના જવાબ મેળવી શકો. નેક્સ્ટ જોઈએ તો કે રસ્તા પર આવૃત્તિ ચિહ્ન. આપણે પ્રેક્ટિસ વર્ગમાં લાસ્ટ લેક્ચરમાં તમે યાદ હોય તો આપણે કર્યું હતું કે ભાઈ જૈમીને રસ્તાની સાઈડ પર ઉભા રહીને કેટલા વાહનોની સંખ્યા કાઉન્ટ કરી. તો આ એ જ છે કે ભાઈ સુમિતાએ અડધો કલાક રસ્તા પર ઉભા રહી વાહનોની ગણતરી કરી અને નીચે મુજબ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું. બરાબર છે? હવે આપણે એની સંખ્યા લખવાની અને પ્રશ્નોના જવાબ. સેમ આ જ પ્રોસિજર અહીંયા છે. બરાબર? ચલો સાયકલ પસંદ કરતા તો 5, 10, 15, 20, 25, 26, 27, 28. કાર 5, 10, 11 અને 12. રિક્ષા 5, 10, 15, 15 ને 3, 18. બસ 5, 10, 15. પેડલ રિક્ષા 5, 10, 15, 20 ને 4, 24. ખટારો 5 ને 1, 6. ચાલો રસ્તા પરથી કુલ કેટલા વાહનો નીકળ્યા એમ પૂછે. તો જો પૂછેલું છે, પેલો પ્રશ્ન આપણો એ હતો કે ભાઈ દરેક પ્રકારના વાહનોની સંખ્યા કોષ્ટકમાં લખો, તે આપણે લખી નાખી. સેકન્ડ ક્વેશ્ચન એ જ છે કે સુમિતાએ અડધા કલાકમાં રસ્તા પર કુલ કેટલા વાહનો જોયા. તો આ બધાનો શું કરવો પડે આપણે, સરવાળો. ચાલો કરીએ 8 ને 2 10, 10 ને 8 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 33. તગડો વધી 3, 3 ને 2, 5, 6, 7, 8, 9, 10. 103 વાહનો સુમિતાએ રસ્તા પર અડધી કલાકમાં કુલ 103 વાહનો જોઈએ. બરાબર? અહીંયા આપણે જવાબમાં લખશું 103 વાહનો. નેક્સ્ટ આપણે જોઈએ તો કે ખટારાની સંખ્યા રિક્ષા કરતા કેટલા ગણી છે. તો પેલા તો આપણને બંનેની સંખ્યા ખબર હોવી જોઈએ. ખટારાની સંખ્યા છે 6 અને રિક્ષાની છે 18. બરાબર છે? તો અહીંયા આપણે એવી રીતે કરી શકીએ કે 18 ના છેદમાં 6, 6 તેરી 18, તેથી 3 ગણી છે. રેડી? નેક્સ્ટ, તો કે પેડલ રિક્ષા અને સાયકલ ની કુલ સંખ્યા. તો પેડલ રિક્ષા છે 24 અને સાયકલ છે 28. તો કુલ સંખ્યા કાઉન્ટ કરવા માટે આપણે કરવો પડે સરવાળો. તો અહીંયા લખીએ કુલ સંખ્યા બરાબર 28 વત્તા 24. ચાલો 8 ને 4 12 નો બગડો વધી 1, 2 ને 4 ને 1 5, બંને વાહનોની કુલ સંખ્યા થાય 12. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે આપણે સ્માર્ટ ચાર્ટ્સ ની અંદર વિવિધ પ્રકારના માહિતીના આધારે, ચિત્રના આધારે, અને કોઈ પણ ન્યૂઝપેપર ની અંદર કોઈ તમને અહેવાલ આપેલો હોય, કોઈ સંખ્યાત્મક માહિતી આપેલી હોય, તો એના આધારે તમે કોઈ પણ પ્રકારનું આવૃત્તિ વિતરણ કોષ્ટક જે છે તે તમે પ્રિપેર કરી શકો છો. અને તેના આધારે તમે એનાલિસિસ કરીને તમારા ખુદના પણ ક્વેશ્ચન બનાવી શકો છો અને એના આન્સર તમે લખી શકો છો. ચાલો આપણે એક પ્રોજેક્ટ આપીએ બધાને. તમારે
તમારા ફ્રેન્ડ્સના મનગમતા કલર વિશે આવતી વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો કેવી રીતે કરશો? પહેલા તો બધા જ કલરના નામ લખી લેશો, પછી તમારા ફ્રેન્ડ્સ, તમારા આજુબાજુમાં રહેતા લોકો, તમારા મમ્મી પપ્પા બધાને તમે પૂછી શકો તમારો મનગમતો કલર કયો. જેમ કે કોઈ એમ કે રેડ, તો રેડમાં એક લીટો કરવાનો, ફરી પાછું બીજી વાર કોઈ રેડ કે તો બીજો કરવાનો, ત્રીજો, ચોથો, પાંચમો. એવી રીતે તમે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો, સરસ મજાના વ્હાઈટ કલરના પેપરની અંદર, ડ્રોઈંગ શીટની અંદર બનાવો અને તેને તમે તેના આધારે તમારા પોતાના પ્રશ્ન જવાબ પણ તૈયાર કરો, જેનાથી તમને આ ચેપ્ટરની અંદર ગ્રીપ આવશે અને તમે સરળતાથી સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. ફરી મળીશું આવી જ સરસ મજાની નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.